चलावाई दौरान नाव प्रकरण नंबर 15 संभावना P of P of P of P of P दर्शाने से बराबर अंशमान
titikannya uang mana perayaan ini saja bahagia full perayaan ini saja apa perayaan ini full saja asli terpas apa yang diajar manusia. Hei, ada apa yang kita mau isi tuisho? Sama mana bukan? Karena sebentar pelajar itu jangan kau pun berbanding sama mana zero, jadi atau zero ke bukti, ani ek atau ek tin nani boi syak. Jadi zero lebar ikan pion ek besar ikan one, atau zero lebar ikan berbanding sama mana kaya itu lebar ikan one. घटना सीमित संभावना कहिए तो प्रयोग से एज और इक्वल 1 डॉट 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 आई जा रहे हैं सही सके एन और तो पर घटना की संभावना 0 और 1 0 और 1 0 और 1 एम और 1 थी नहीं 0 सुबह नहीं कोई पर संख्या जितनी घटना की संभावना हो सके आई नहीं पहले गुणधर्म से और परस्पर निवारक घटनाओं की संभावना નો સરવાળો ની સમાટે થાય તો આગળ નિવારક માટે તમને કહ્યું કે જ્યારે બે ઘટનાની પરિણામોનો ક્ષેત્રફળ ખાલી પણ મળે તો એ બંને ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ છે અને તમામ નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો મળવા માટે 1 થાય અને ત્રીજી ઘટના કે અશક્ય અને ત્રીજું ગુણધર્મ અશક્ય ઘટનાની સંભાવના 0 અને અશક્ય ઘટનાની સંભાવના 1 થાય અશક્ય એટલે હું એમ કહું કે મારે મારી જાન ડૂબે છે કઈ શકે નથી મારે ઘરે ચાંદ ઉગવાનો નથી ક્યાં ઉગે છે આસમાનમાં આકાશમાં ઉગે છે તો એ અશક્ય ઘટના થઈ ગઈ અને અશક્ય ઘટનાની સંભાવના કેવી થઈ જાય 0 થઈ જાય કેવી થઈ જાય 0 પણ હું એમ કહું કે સૂરજ દરરોજ ઉગવામાં ઉગે છે તો એ ઘટના કેવી થઈ શક્ય ઘટના થઈ ચોક્કસ ઘટના થઈ શક્ય ઘટના થઈ અને આવી ઘટનાનો સંભાવના હંમેશા માટે 1 મળે એમ કહે કે સૂરજ પશ્ચિમ દિશામાં આવે છે તો પણ એ શક્ય ઘટના થઈ એ ચોક્કસ ઘટના થઈ તો આ ચોક્કસ અને શક્ય ઘટનાની સંભાવનાનો સંભાવના હંમેશા માટે 1 મળે તો ઇન શોર્ટ ફૂલમાં યાદ રાખવાનું તો અશક્ય ઘટનાની સંભાવના 1 અને અરે સોરી અશક્ય ઘટનાની સંભાવના 0 અશક્ય ઘટનાની સંભાવના 0 અને શક્ય ઘટનાની સંભાવના 1 મળે છે મીન્સ અશક્ય મીન્સ અચોક્કસ ઘટનાની સંભાવના 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે તો હવે આપણે બોર્ડ પર લખીએ સાથે સાથે તમારે પણ આ લખતા રહેવાનું છે કેમ કોણ કરે કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના જીઓ એ કે તેમની વચ્ચે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મેં તમને કહ્યું ને 0 અને 1 અથવા 0 અને 1 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા 0 અને 1 અથવા 1 થી નાની ક્યાં સુધીની 0 સુધીની કોઈ પણ સંખ્યા એ ઘટનાની સંભાવના હોય શકે તો આ ધ્યાન રાખો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની વસ્તુ છે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે ખાલી જગ્યા કે ખાલી જગ્યા વચ્ચે હોય છે બરાબર અથવા તો કોઈ પણ ઘટનાની ખાલી જગ્યા કે ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી ઓછી અનુરૂપ સંખ્યા હોય છે તો 0 અને 1 અથવા 1 થી નાની અનુરૂપ સંખ્યા હોય શકે કોઈ પણ ઘટનાની ખાલી જગ્યા કે ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી વધુ અનુરૂપ સંખ્યા હોય છે તો 0 અને 1 અને 0 થી વધુ 1 સુધીની અનુરૂપ સંખ્યા હોય શકે હવે એ પછી બીજું છે કે એટલે એની કોઈ પણ ઘટના કોઈ પણ ઘટના એ માટે બી વાય બી માટે શું હોય છે સી માટે 0 લેસ ઓફ એન ઇક્વલ પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ 1 જો ઘટના બી હોય તો 0 લેસ ઓફ પી ઓફ બી લેસ ઓફ ઇક્વલ 1
घटना सी वाई तो जीरो डेज और इक्वल पी ऑफ सी डेज और इक्वल वन ई वाई तो जीरो डेज और इक्वल पी काउंस में ये आएगा कि पी ऑफ ई डेज और इक्वल वन एफ वाई तो जीरो डेज और इक्वल पी ऑफ एफ इसलिए कि पी काउंस में एफ डेज और इक्वल वन आई तो आपने दर्शाई सही है ये लेकिन बधी नंबर में बीजी बीजो कौन था बधी परस्पर निवारक घटनाओं उन्हीं संभावनाओं सर्वार ये अने एक रीते त्रीजी अशक्य घटना की संभावना अशक्य घटना की संभावना शून्य जीरो छे अशक्य मीन्स अनिश्चित अनिश्चित घटना की संभावना अचोकस घटना की संभावना कितनी छे कितने जीरो कितने जीरो हाँ शक्य એટલે નિશ્ચિત ચોક્કસ ઘટનાની સંભાવના એક નિશ્ચિત ઘટનાની સંભાવના એક હવે ખાસ કરીને આ વસ્તુનો માંથી ઓબ્જેક્ટિવ તરીકે ખાલી જગ્યામાં પૂછી શકાય કે ચોક્કસ ઘટનાની સંભાવના જણાવો અચોક્કસ ઘટનાની સંભાવના અથવા શક્ય ઘટનાની સંભાવના શું હોઈ શકે અશક્ય ઘટનાની સંભાવના શું હોઈ શકે અનિશ્ચિત ઘટનાની સંભાવના અશક્યની જગ્યાએ અનિશ્ચિત શબ્દ વાપરી શકાય શક્યની જગ્યાએ નિશ્ચિત શબ્દ વાપરી શકાય અશક્યની જગ્યાએ અનિશ્ચિત અચોક્કસ પણ વાપરી શકાય શબ્દ અને શક્યની જગ્યાએ નિશ્ચિત અથવા ચોક્કસ શબ્દ પણ વાપરી શકાય તો આપણને બંને સંજોગોમાં ખબર હોવી જોઈએ અશક્ય અનિશ્ચિત અચોક્કસ હોય એવી ઘટનાની સંભાવના માટે જીરો હોય અને જે શક્ય હોય નિશ્ચિત હોય ચોક્કસ હોય એ ઘટનાની સંભાવના માટે એક હોય કોઈ પણ ઘટના માટે એનું મૂલ્ય જીરો ડેઝ ઓર ઇક્વલ જેથી ઘટનાની સંભાવના ડેઝ ઓર ઇક્વલ વાત એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના જીરો અને એક તેમજ એકથી નાની જીરો સુધી કોઈ પણ પરિપૂર્ણાંક સંખ્યા કોઈ પણ સંખ્યા હોય શક્ય હવે સ્વાધ્યાય 15.1 આપણે જોઈશું સ્વાધ્યાય 15.1 જો રકમ લાંબી હોવાથી આપણે બોર્ડ ઉપર રકમ લખીશું નહીં એના માટે તમારી ચોપડી પાસે રાખવાની અને એનો અભ્યાસ કરવાનો વિડીયોનો અને એની નોંધ ગણિતના ચોપડામાં કરતા રહેવાની તો હવે જો સ્વાધ્યાય નંબર આપણે 15.1 નો દાખલા નંબર 1 લઈશું શું કહે છે કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીને 30 બોલમાંથી 6 વાર દડાની છેદરેખાની બહાર લે એનો બોલ કેટલી વાર નાખે છે કેટલી વાર નાખે છે 30 વાર તો પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી થાય 30 યાદ રાખો બરાબર પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી થાય એમાંથી 6 વાર બાઉન્ડ્રી બહાર એટલે ક્ષેત્રરેખાની બહાર નીકળે છે તો ક્ષેત્રરેખાની બહાર મોકલવાની જે સંખ્યા છે એને આપણે ઘટના એ તરીકે ધારી લઈશું ધારો કે ઘટના એ ક્ષેત્રરેખાની બહાર બોલ 6 વાર જાય છે ક્ષેત્રરેખાની બહાર બોલ 6 વાર જાય છે તો કુલ જો ક્ષેત્રરેખાની બહાર બોલ જવાની સંભાવના કે તો જો એને ઘટના એક તરીકે લીધી હોય તો ઘટના ઉભવા માટેના પરિણામની સંખ્યા કેટલી થાય 6 ભાગ્યા કુલ પરિણામની સંખ્યા 30 થાય પણ જો ક્ષેત્રરેખાની બહાર જાય એની સંભાવના શોધવાની નથી કરી તેણે તળાની ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો કેટલી વાર એણે બોલ ફેંક્યો 30 વાર કેટલી વાર 30 વાર કેટલી વાર 30 વાર બોલ્યો ક્ષેત્રરેખાની બહાર કેટલી વાર ગયો 6 વાર કેટલી વાર અંદર બાઉન્ડ્રીની અંદર એટલે ક્ષેત્રરેખાની અંદર બોલ પડે છે તો કે 24 વાર 30 માંથી 6 વાર બહાર ગયો તો કેટલા વધે હે
સોની બાદબાકી કરી નાખો ક્ષેત્ર રેખાની બહાર લખો કેટલી વાર બાઉન્ડરી બહાર એટલે ક્ષેત્ર રેખાની બહાર બોલ નથી ગયો તો કે કુલ પ્રયત્નો કુલ પરિણામ કેટલા છે તો કે 20 છે એમાંથી કેટલી વાર બહાર ગયો બોલ 6 વાર કેટલી વાર બહાર નથી ગયો એટલે કે ક્ષેત્ર રેખાની બહાર નથી ગયો ક્ષેત્ર રેખા આપણે અંગ્રેજીમાં કહી છે અરે ગુજરાતીમાં કહી છે અંગ્રેજીમાં બાઉન્ડરી કહેવાય કેટલી વાર બાઉન્ડરી બહાર બોલ નથી ગયો તો કે 24 વાર તો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના આપણે મેળવવાની એટલે ઘટનાને આપણે ક્ષેત્ર રેખાની બહાર ના મોકલ્યા બોલની સંખ્યા 30 ઓછા 6 બરાબર 24 અને કુલ પ્રયત્નોની સંખ્યા કુલ બોલની સંખ્યા પેટીલા બોલની સંખ્યા કેટલી છે 30 તો Q ઓફ A બરાબર ઘટના ઉપર માટેના પરિણામ કેટલા 24 અને કુલ પરિણામની સંખ્યા કેટલી થાય 30 તો આપણે બસ 24 ભાગ્યા 30 કરી છેદ દાડો જે આવે એટલે કે જે આવે એ એની સંભાવના થઈ કહેવાય 6 વડે છેદું છે 6 6 24 ને 6 25 30 એટલે 4 અઠવાડિયું એની સંભાવના થશે તો અહીંયા જો તો રકમ પાટી આપણે લખ્યું ખેલાડી 30 બોલ ફેંકે છે ખેલાડી
અને ત્રીજા નંબરમાં શું કહે છે એક પણ છોકરી ન હોય એટલે કે શું ઘટારો કે ઘટના છે એક પણ છોકરી ન હોય પહેલા લખી શું નંબર 3 કરીને એક પણ છોકરી ન હોય પછી લખી શું ધારો કે ઘટના છે એક પણ છોકરી ન હોય તો ત્યાર પર એક પણ છોકરી ન હોય એનો નવા નવા સાધી કરી રહ્યો એટલે બાળક ના પણ હોય તો એવા કુટુંબની માં બાળકોની એટલે કે દીકરીઓની એટલે કે છોકરીઓની સંખ્યા કેટલી થાય ઝીરો તો કે ઝીરો સંખ્યા હોય તો આ કુટુંબ કેટલા છે તો 200 એટલે કે ઘટના સી ઉદભવ માટેના પ્રયત્નોની સંખ્યા 211 થાય અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે 1500 કુટુંબ 211 ભાગ્યા 1500 ગુણ્યા 11 કુલ સંખ્યા વડે ભાગી શકાતો નથી છેલ્લો એક અંક છે તો આપણે છે ઉડાડવાના પ્રયત્ન કરવાના નહીં આ જે છે એ 211 છે તો 1500 એની સંભાવના થઈ ગયો પછી આ વખત બે બધી સંભાવનાનો સરવાળો એક થાય છે યસ જુઓ p of a વત્તા p of b વત્તા p of c આ ત્રણે ત્રણ સરવાળો કર્યા તો 19/7 7/7 750 અને 211/15 અથવા તો સીધે સીધા રાખીએ કે 475/15 વત્તા 814/15 વત્તા 211/15 તો આ ત્રણેનો સરવાળો અંશમાં પણ એટલે કે એ અને લસા 1500 આવે અને 475/814/211 બને તો 1500 આવશે 1500 ભાગ્યા 1500 થઈ જાય એટલે 1500 ભાગ્યા 1500 કેટલા થઈ જાય 1 એટલે કે તમામ પરિણામોની સંભાવના નો સરવાળો હંમેશા માટે 1 થાય ઓકે બસ સલામ આજનો એટલો જ ઘરે બરાબર અભ્યાસ કરો